નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અહીંયા આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જી સાઈટનું ફોર્મ કેવી રીતે ભરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે આપણે ડિટેલ્સમાં અહીંયા ચર્ચા કરવાના છે ઓકે તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ જઈશું અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જ આપણે એની ચર્ચા કરીશું ઘણા બધા મિત્રોનું એક ક્વેશ્ચન રહેતો હતો કે મેમ શું અમે મોબાઈલમાં ફોર્મ ભરી શકીએ તો ઓફકોર્સ તમે મોબાઈલમાં ફોર્મ ભરી શકો અત્યાર સુધી મેં મારા લાઈફની અંદર જેટલા પણ ફોર્મ ભર્યા છે ક્યારેય લેપટોપમાં નથી ભર્યા બધા જ મોબાઈલમાં ભર્યા છો કે જ્યારથી આપણે એન્ડ્રોઈડ મોબાઈલ આવે છે ત્યાર પછીની વાત છે તો તમે અહીંયા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ છે એના પિક્ચર્સ હોવા જરૂરી છે કે એની રીસાઇઝ તમારે કરવાની થતી હોય છે તો રીસાઇઝ પણ તમે કરી શકતા હો છો તો અહીંયા આપણે ડિટેલ્સમાં વાત કરીશું કેવી રીતે ફોર્મ ભરવું છે કઈ કઈ બાબતને ધ્યાનમાં લેવી છે તો ચાલો આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈશું તો ઓફિશિયલ વેબસાઇટ માટે તમારે જી સેટની ઓફિશિયલ વેબસાઇટનું યુઝ કરવાનું છે બીજી કોઈપણ વેબસાઇટ ઉપરથી તમારે જી સેટની વેબસાઇટ ઉપર જવાનું નથી અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સેટ ડોટ એસી ડોટ ઇન એ તમારી ઓફિશિયલ વેબસાઇટ છે હું તમને અહીંયા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ લઈ જાઉં છું તો અહીંયા જુઓ તમે જેવા ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવશો ત્યાં તમને હોમ પેજ દેખાશે હોમ પેજમાં જે મિત્રો માની લો કે કોઈ ઇંગ્લિશ મીડિયમવાળા મિત્રો છે તો અહીંયા તો બધું ગુજરાતીમાં દેખાય છે તો ત્યાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું તમે અહીંયા લેંગ્વેજ ચેન્જ કરી શકો છો ઉપર ડાબી બાજુ ઉપર તમે જોશો તો ઇંગ્લિશ વેબસાઇટ લખેલું છે તમે જેવું ઇંગ્લિશ વેબસાઇટ કરશો તો બધું જ તમારું ઇંગ્લિશમાં આવી જશે ઓકે અને જે મિત્રો આપણા ગુજરાતી મિત્રો છે તો એમને ગુજરાતી ઇંગ્લિશ ન આવડતું હોય તો લોકો ગુજરાતીમાં પણ અહીંયા વાંચી શકે છે તો આપણે ગુજરાતી વેબસાઇટ લખેલું હોય એના ઉપર ક્લિક કરી દેવાનું છે ઓકે તો અહીંયા જુઓ આપણે આખું બધું જ ગુજરાતીમાં આવી ગયું છે થોડી ઇન્ફોર્મેશન અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ અહીંયા જો પેમેન્ટ જે તમારે કરવાનું થાય છે ફીસ તમારે ભરવાની થાય છે તો એના માટે અહીંયા કીધેલું છે કે ભાઈ જો માની લો કે તમે ફીસ પેમેન્ટ કરો છો અને થતી નથી બરાબર એટલે કે નિષ્ફળ જાય છે તમે ફીસ પે કરવામાં તો એ સમયે તમારું એકાઉન્ટ જે છે એ ડેબિટ થાય છે તો તમારે તમારી બેંક દ્વારા રિફંડ પ્રક્રિયા જે છે એ દસથી અઠ્યાવીસ દિવસ અથવા તો વધુમાં વધુ નવ દિવસની અંદર આપમેળે કરવામાં આવે આવે છે મતલબ કે તમને રિફંડ કરવામાં આવશે બટ તમારે રાહ જોવી પડશે દસથી અઠ્યાવીસ દિવસ અને વધુમાં વધુ કેટલા નેવ દિવસ સુધી રાહ જોવી બરાબર અને જો તેમ છતાં પણ જમા ન થાય તો તમારે તમારી જે તે બેંક હોય એનો તમારે સંપર્ક કરવો અહીંયા સૂચના લખેલી છે પછી અહીંયા તમારે સ્ટેપ નંબર ટુ છે તો તમારે અહીંયા લોગ સમયે સફળ ફી વ્યવહાર માટે કેટલીક વાર જો ઇન કરેક્ટ ઓર્ડર નંબર તમારો આવતો હોય છે તો મતલબ ઓર્ડર નંબર આવશે જ્યારે તમે લોગ કરવા જશો ત્યારે તમને ઓર્ડર નંબર આપેલો હશે ઓર્ડર નંબરના બેઝ ઉપર તમારે લોગ ઇન કરવાનું થતું હોય છે તો જ્યારે માની લો કે તમે તમારો ઓર્ડર નંબર નાખો છો અને તમને એરર બતાવે છે કેવી કે ઇનકરેક્ટ ઓર્ડર નંબર અથવા તો તમને એસબીઆઈ ઈ પે રેફરન્સ આઈડી એરર દેખાય તો તમારે ત્રીસથી સાહીઠ મિનિટ સુધી સિસ્ટમમાં તમારી ફી ચૂકવણી અપડેટ થવાની તમારે પ્રતીક્ષા કરવાની તમારે વેઇટ કરવાની કે તમારી ફી જે છે એ સબમિટ થાય ત્યાં સુધી બરાબર એટલે કે અડધો કલાક સુધી તમારે અહીંયા અડધો કલાકથી લઈને એક કલાક સુધી તમારે વેઇટ કરવું એવું અહીંયા લખેલું છે ત્યાં સુધી તમારે ફરીથી પેમેન્ટ નહીં કરવાનું ઘણી વખતે કેવું થતું એ ગઈ વખતે ઘણા બધા સ્ટુડન્ટ એવું કર્યું કે ભાઈ પેમેન્ટ કર્યું અને પેમેન્ટ સક્સેસ ના ગયું એટલે ફરી તરતના તરત ફરીથી એ લોકોએ પેમેન્ટ કર્યું ફરી ન ગયું તો ત્રીજી વખત પણ પેમેન્ટ કર્યું તો આવી રીતે તમારે ઉપરા ઉપરી પેમેન્ટ નહીં કરવાનું ત્રીસ મિનિટથી લઈને એક કલાક સુધી વેઇટ કરો જો તમે પહેલીવારમાં પેમેન્ટ કરો છો અને સક્સેસ નથી જતું તો એક કલાક સુધી વેઇટ કરો અને પછી તમે નવો વ્યવહાર કરો બરાબર તો અહીંયા એમ અહીંયા એવું કહેવામાં આવે છે કેટલીક વાર પેમેન્ટ અપડેટ થવામાં ચોવીસથી અડતાલીસ કલાકનો સમય લાગી શકે છે એટલે કે એક દિવસથી લઈને બે દિવસનો સમય પણ લાગી શકે છે ઓકે તો જો કોઈ પણ કારણોસર તમારી જે ફી ચૂકવણી છે નિષ્ફળ થાય છે તો તમારે શું કરવાનું અન્ય વ્યવહાર શરૂ કરતા પહેલાં અહીંયા જે આપેલ લિંક છે ફી ચૂકવણીની સ્થિતિ પહેલાં તમારે ચેક કરવાની કે ભાઈ ફીની અપડેટ ચેક કરતું રહે કે ફી પેમેન્ટ થઈ છે કે નહીં વધુમાં વધુ બે દિવસ સુધી વેઇટ કરો અને પછી ફીની ચૂકવણી કરો મતલબ બીજી વારમાં ચૂકવણી કરો તરત ને તરત ન કરો એવું અહીંયા તમને સૂચન આપેલું છે બીજું અહીંયા કીધું છે કે આરબીઆઈ ગાઈડલાઈન્સ મુજબ તમામ કાર્ડ ફક્ત સંપર્ક આધારિત પોઈન્ટ દાખલી એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ કાર્ડ મશીન પર જ ઉપયોગ માટે સક્ષમ હશે ભારતમાં ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઓનલાઈન વ્યવહારો કરવા કાર્ડ ધારકે બેંક અથવા તો કાર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આવા વ્યવહાર માટે કાર્ડની સક્ષમ કરવું પડશે અથવા ઓનલાઈન વ્યવહારો કરવા માટે કાર્ડની સક્ષમ કરવા માટે તેમની બેંક શાખાનો સંપર્ક કરવો પડશે તો અહીંયા એટીએમ રિલેટેડ અહીંયા તમને સૂચના આપેલી છે બરાબર તો એ રીતે અહીંયા તમારે જોવાનું છે પછી તમારે અહીંયા પહેલું જ સ્ટેપ પૂરું થાય પછી તમારે બીજું સ્ટેપ ઘુલશે અને પછી તમારે બીજું સ્ટેપ ફો ફિલ કરવાનું છે એવું અહીંયા આપેલું છે થોડી પહેલી ઇન્ફોર્મેશન લઈ લઈએ શું શું બાબતો ધ્યાનમાં લેવાની છે એના પછી કેવી રીતે ફોર્મ ભરવું એની બાબત આપણે લાસ્ટમાં કરીશું કે તો માહિતી પુસ્તિકા આપેલી છે મેં ટેલિગ્રામના જે આપણું ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ મેં તમને સેન્ડ કરેલી છે કે તો અહીંયા થોડી ડિસ્કશન કરી લઈએ કે જ્યાં ત્યાં કોઈપણ વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ અહીંયા આઉટ થઈ જાય તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઓનલાઈન ફી ચૂકવણી કરવા માટેની ડેટ કઈ છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની ડેટ કઈ છે બરાબર તો અહીંયા જો ઓનલાઈન ફી ચૂકવણી જે છે તમારી એકવીસ ઓગસ્ટથી લઈને સોળ સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની તારીખ પણ એ છે એકવીસ ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ ગયું છે આજે ત્રેવીસ ઓગસ્ટ છે ઓકે સોળ સપ્ટેમ્બર સુધી તમે શું કરી શકશો ફોર્મ ફિલ કરી શકશો હું તો એવું જ કહીશ જેટલું વહેલાં થાય એટલું વહેલું કરજો ઘણા તો એવું હોય કે સોળ તારીખ લાસ્ટ ડેટ છે ને લાસ્ટ ડેટમાં પણ રાત્રે દસ વાગે ફોર્મ ભરવા બેસે હેને તો ઘણી વખત સર્વર ડાઉન થઈ ગયેલું હોય તો ફોર્મ ભરવામાં અસમર્થ થાય છે અને પછી એમને એ વર્ષે ફોર્મ ભરવા મળતું નથી અને તમને બધાને ખબર છે કે જી સેટ વર્ષમાં એક જ વખત આવે છે બરાબર યુજીસી નેટ બે વખત આવે છે પણ જી સેટ તમારી વર્ષમાં એક જ વખત આવે છે તો ફોર્મ જેટલું બને એટલું તમને જે સમયમર્યાદા આપી છે એ સમયમર્યાદામાં રહીને ફોર્મ ફિલ કરી લેવું જી પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું બંને ફરજિયાત છે પહેલી તમારે ફી ભરવાનું છે સ્ટેપ વનની અંદર અને ફી ભરાઈ જાય પછી તમારી પાસે ઓર્ડર નંબર આવશે ને રેફરન્સ આઈડી પણ તમારું આવશે તો એના બેસિસ ઉપર તમારે શું કરવાનું થશે લોગિન આ લોગ થવાનું રહેશે સ્ટેપ ટુ માટે ઓકે પરીક્ષાની જે તારીખ છે તમને ડેટ પણ આપી દીધી છે એ પહેલી ડિસેમ્બરે તમારી એક્ઝામ છે રવિવારના દિવસે જ તમારી એક્ઝામ છે ઓકે પરીક્ષાનો જે સમયગાળો છે ત્રણ કલાકનો હોય છે જે દર વખતે હોય છે એની એ સિસ્ટમ છે આમાં સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરવામાં આવ્યું નથી સવારે સાડા નવથી લઈને સાડા બાર વાગ્યાનો સમય છે બધાનું પેપર એક જ દિવસે થશે જેમ કે યુજીસી નેટમાં અલગ અલગ શિફ્ટમાં પેપર થતા હોય છે એવી રીતે આપણે જી સેટની અંદર પેપર થતા નથી એક જ સાથે તમામ વિદ્યાર્થીઓના તમામ વિષયના વિદ્યાર્થીઓના અહીંયા પેપર એક જ દિવસે એક જ ટાઈમે લેવાતું હોય છે ઓકે પરીક્ષાનો જે સમય છે એમાં પેપર વન તમને છે ને પેપર ટુ જોકે તમને પેપર વન ને ટુ બંને સાથે આપી દેશે એની ઓમારસી સીટ પણ તમને સાથે આપી દે છે બટ અહીંયા ધ્યાન રાખવાનું કે ઘણી વખત એવું હોય કે ક્લાસમાં થોડું જે સુપરવાઇઝર હોય છે એ થોડા સ્ટ્રીક હોય તો તમને એમ કે કે નહીં પહેલાં જે પહેલો એક કલાક છે એની અંદર પેપર વન જ તમારે લખવાનું અને બાકીના બે કલાક છે એમાં જ તમારે પેપર ટુ લખવાનું પેપર ટુના સમયમાં તમારે પેપર વન ઓપન નહીં કરવાનું આવો ઇશ્યુ મારી સાથે બનેલો છે એટલે હું તમને અહીંયા સજેસ્ટ કરીશ કે આપણે ધ્યાન રાખવાનું પેપર વન અને પેપર ટુનું જે ટાઈમ મેનેજમેન્ટ છે અત્યારથી તમારે કરતું રહેવાનું કે પેપર વન છે એનો સૌથી પહેલો કલાક તમને પેપર વન માટે આપવામાં આવે છે બાકીના બે કલાક છે તમને પેપર ટુ માટે આપવામાં આવતા હોય છે બરાબર એટલે અહીંયા ટાઈમ પણ આપેલો સાડા નવથી સાડા દસનો ટાઈમ તમારો પેપર વનનો છે અને સાડા દસથી સાડા બારનો ટાઈમ તમારો પેપર ટુનો વચ્ચે કોઈપણ બ્રેક નથી બંને પેપર વચ્ચે કોઈપણ પ્રકારનો બ્રેક નહીં મળે સળંગ પેપર હશે તમારે અને તમને ત્યાંથી ઊભા પણ નહીં થવા દે જ્યાં સુધી તમારું પેપર પૂરું ના થાય ત્યાં સુધી એટલા માટે ખાસ વસ્તુને ધ્યાન રાખવાનું કોઈને પાણીની પ્રોબ્લેમ હોય તો પાણી બાણી લઈને જ બેસવાનું પેપરની અંદર ઓકે હવે અહીંયા ફી કેવી રીતે પેમેન્ટ કરવું એ આપણને તમને પુસ્તિકામાં આપેલું છે આપણે આગળ બી જોઈશું બરાબર અને તમારે સૂચનાઓનું પાલન કરવાનું છે જો સૂચનાઓનું પાલન નહીં કરો તો તમને ગેરલાયક ઠેરવવામાં આવશે ફીની ચૂકવણી ઓનલાઈન અરજી ફોર્મ તેમજ ઉમારસી સીટમાં ખોટી વિગતો ભરવી નહીં તમારે સાચી સાચી વિગતો ભરવી બરાબર એ તમારી ખુદની અંગત જવાબદારી છે તો ઘણી વખત એવું હોય છે કે ઘણી દર વર્ષો વર્ષ આ એકાદ બે સ્ટુડન્ટ તેવા મળતા જ હોય છે કે મેમ ઓમારસી સીટમાં મારો જે રોલ નંબર છે છે એમાં મેં મિસ્ટેક કરી દીધી અથવા તો કોડ નંબર નાખવામાં મિસ્ટેક કરી દીધી તો પહેલેથી પ્રેક્ટિસ કરો કે પ્રેક્ટિસ એક ઓમારસી સીટની પ્રિન્ટો કઢાવો અને અંદર આંકડા ભરવાની સિસ્ટમ તમે જાતે પ્રેક્ટિસ કરો અંદર જે રાઉન્ડ ભરવાના છે એની પ્રેક્ટિસ કરો જેથી કરીને તમારો સમય બચી જાય ઘણી વખત એવું થાય કે પેપર તમને પ્રેક્ટિસ ન હોય રાઉન્ડ ભરવાની હે ને તો શું થાય કે તમે પેપર જ્યારે ભરવા બેસો ને ઉમરસી સીટ ભરવા બેસો ને ત્યારે તમને રાઉન્ડ કરવામાં સમય જતો રહે જો ડેલીની પ્રેક્ટિસ તો ફટાફટ રાઉન્ડ ભરાશે તમે સમજો છે ને એક વસ્તુ સમજો કે જ્યારે તમે બાઇક ચલાવતા શીખતા હોય ત્યારે તમે કેટલું ધીમે ધીમે ચલાવતા હોય હે પણ જો જ્યારે તમને આવડી જાય ત્યારે તમે કેટલી સ્પીડમાં ચલાવતા હોય છે તું અહીંયા બી એવું જ છે તમારે ડેલી પ્રેક્ટિસ કરશો તો ત્યાં તમારે રાઉન્ડ ભરવામાં ટાઈમ બહુ ઓછો જ હશે ઓકે તો આ બાબતનું ખાસ ધ્યાનમાં લેજો ફી ચૂકવણી અને ઓનલાઈન અરજી ફોર્મમાં કેટેગરી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અને વિષય યોગ્ય રીતે તમારે દાખલ કરવાનો છે ઘણી વખત એવું હોય છે કે ઘણા કેટેગરી અંદર સિલેક્ટ કરવામાં ભૂલ કરતા હોય છે ઓપન કેટેગરીવાળા હોય તો એસીબીસીમાં જતા ને એસીબીસી વાળા ઓપનમાં ટીક કરી દે અને પછી પછી મેસેજ કરે કે મેમ આવી ભૂલ થઈ હવે શું કરું પછી મારે કહેવું પડે કે તમે જી સેટમાં મેલ કરો મેલમાં પણ તમને રિપ્લાય આપે તો ઠીક છે તમારું ક્વેરી સોલ્વ થાય તો ઠીક છે બરાબર તો આપણે પહેલેથી સારી રીતે ધ્યાન રાખીને પેપર તમારે સોરી તમારે જે પણ ઇન્ફોર્મેશન ભરો છો એ ધ્યાન રાખીને ભરજો બરાબર તમારી જે પ્ર પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે એમાં પણ ધ્યાન રાખીને તમારે ડિટેલ્સ ભરવાની રહેશે જીસેટ પરીક્ષા માટે અનામત નીતિ ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર રહેશે અને એસીબીસી ઉમેદવારો પાસેથી કેન્દ્ર સરકાર ઓબીસીનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ નોન ક્રિમિલનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ જો નોન ક્રિમિલિયરનું પ્રમાણપત્ર નહીં હોય તો પણ તમને ત્યાં જ્યારે તમા તમે માની લો કે ક્વોલિફાઈડ થઈ જાઓ છો ત્યારે તમને ઇસ્યુ ઊભો થશે તો નોન ક્રિમિલ સર્ટિફિકેટ તમારે કઢાવી લેવાનું બરાબર અને તમારા તમારું જે નોન ક્રિમિન સર્ટિફિકેટ છે ઓબીસીવાળા માટે તો એ તમારું ત્રણ વર્ષ સુધી વેલિડ ગણાતું હોય છે બરાબર નાણાકીય વર્ષ જે છે તમારું એપ્રિલથી સ્ટાર્ટ થતું હોય છે તો તમારે ધ્યાનમાં રાખવાનું કે એપ્રિલથી લઈને પછીના ત્રણ ત્રણ એપ્રિલ સુધી તમારું એ વેલિડ ગણાતું હોય છે એ રીતે આગળ જોઈએ તો ઓબીસી ઉમેદવારે ખાતરી કરવી જોઈએ કે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર તાજેતરનું તથા કાયદા માન્યો છે બરાબર ને જે રીતે મેં તમને સૂચના આપી એ રીતનું જનરલ ઇ ગણાને કેવું થાય ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોય અને કે હવે મેમ કે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ આવી ગઈ છે અને હું જૂનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એની ડિટેલ્સ નાખી દઉં તો ચાલે બિલકુલ નહીં ચાલે હજુ પણ તમારી પાસે સમય છે જે લોકોએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નથી કઢાવ્યું અથવા તો જેમને ત્રણ વરસ પૂર્ણ થઈ ગયા છે તો અત્યારે જઈ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાઈ આવવાનું અઠવાડિયાની અંદર તો તમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મળી જતું હોય છે બરાબર તો તમારે સોળ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાનું છે ઘણો ટાઈમ છે ત્યાં સુધી તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ આવી જશે ઓકે તો આ રીતે તમારે વસ્તુને અમુક અમુક વસ્તુ હું તમને એટલા માટે કહું છું કારણ કે તમને અહીંયા વચ્ચે વચ્ચે આવી રીતે પ્રોબ્લેમ્સ કરતા હોય છે વિદ્યાર્થીઓ પછી એનું સોલ્યુશન ઘણી વખત ન પણ મળતું હોય હે ને તો એટલા માટે હું તમને અહીંયા જણાવતી જાઉં છું સાથે સાથે અહીંયા અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો એટલે કે ગુજરાત રાજ્ય સિવાયના જે વિદ્યાર્થીઓ હોય એ લોકોને જનરલ કેટેગરીમાં જ ફોર્મ ભરવા મળશે કે એમને ભલે ચાહે એસી એસસીબીસીમાં હોય કે એસસીમાં હોય એસટીમાં હોય બટ એને ઓપન કેટેગરીમાં જ ફોર્મ ભરવા મળશે ઉમેદવારે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કોપી ફીવાતી કે પરીક્ષા માટેની યોગ્યતા માટેના કોઈ પણ પ્રમાણપત્ર ઓફિસ વડોદરાને મોકલવાના રહેશે નહીં આ પ્રશ્ન વારંવાર આવતો હોય જ્યારે રિઝલ્ટ આવે ને એટલે બધા જ ક્યાં કે મેમ અમારે હવે કયા ડોક્યુમેન્ટ ત્યાં મોકલવાના જી સેટને તો તમારે બિલકુલ કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલવાના નથી છેલ્લા બે વરસથી છેલ્લા ત્રણ વરસથી ઓકે છેલ્લા ત્રણ વર્ષથી જી સેટે એવું કર્યું છે કે ભાઈ તમારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ત્યાં મોકલવાના થતા નથી જ્યારે ત્યારે તમે એ જી સેટના પ્રમાણપત્રના આધારે જોબ લેવા જશો અથવા તો ક્યાંય એડમિશન લેવા જશો ત્યાં એ લોકો તમારા સર્ટિફિકેટ ઉપર બારકોડ સ્ટીકર લગાવેલું હોય છે એ સ્ટીકરના આધારે તેને સ્કેન કરી અને તમે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા હતા જે તે સમયે એક્ઝામનું ફોર્મ ભરતી વખતે એ એ બધું માહિતી ત્યાં જોવામાં આવતી હોય છે કે તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો એના પછી જે ઉમેદવાર જી સેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે સંજોગોમાં એપ્લિકેશન ફોર્મ પરીક્ષાની હોલ ટિકિટ શૈક્ષણિક લાયકાત અને કેટેગરીને લગતા દસ્તાવેજો ગુણપત્રો પ્રમાણપત્રો વગેરે ફરજિયાત સાચવવાના રહેશે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું ગઈ વખતે જ્યારે ગ્રાન્ટેડ કોલેજની જ્યારે ભરતી આવી હતી ત્યારે એક સ્ટુડન્ટ ત્યાં પોતાએ વેરિફિકેશન કરાવવા ગયું અને ત્યાં એને એમ કીધું કે ભાઈ તમારે જે જી સેટની તમે એક્ઝામ આપી હતી એનું નોટિફિકેશન નંબર લાવો બરાબર તો તમારી કે અરજી નંબર અથવા તો નોટિફિકેશન અરજી નંબર નહીં પણ એને કહેવાય નોટિફિકેશન નંબર જ કહેવાય તો એ જાહેરાત ક્રમાંક નંબર જેને આપણે કહીએ છીએ એ ક્રમાંક નંબર લાવવાનું કયો હતો તો તમારે અત્યારે ધ્યાનમાં રાખવાનું કે જાહેરાત ક્રમાંક નંબર તમારે મેળવી લેવાનું જાહેરાત ક્રમાંક નંબર આઈ થિંક તમને ક્યાંથી મળશે જે ન્યૂઝપેપરનું કટિંગ્સ આવ્યું હશે ને આની જાહેરાતનું એની અંદર આપેલો હશે ઓકે તો એ ખાસ સાચવીને રાખવાનું પ્લસ તમે જે પણ એપ્લિકેશન અત્યારે ફોર્મ ભરો છે ફોર્મ પણ સાચવી રાખવાનું હોલ ટિકિટ પણ તમારે સાચવી રાખવાની છે એવું નહીં કે ભાઈ ચાલો ત્રણ વરસ થઈ ગયા ચાર વર્ષ થઈ ગયા તો હોલ ટિકિટને નાખી દઈએ નહીં તમને જ્યાં સુધી જોબ ના મળે કમ્પ્લીટલી ત્યાં સુધી તમારે એને સાચવવાની છે ઓકે નહીં તો તમારી જોબની અંદર પણ તમને હોલ ટિકિટ પણ માંગશે તો હોલ ટિકિટ નહીં હોય તો બી પ્રોબ્લેમ થશે તો તમારે આ બધા જ ડોક્યુમેન્ટ તમારે સાચવીને રાખી મૂકવાના છે પછી અહીંયા તમારી જે પરીક્ષાના સ્થળે કઈ કઈ બાબતો લઈ જવાની એના વિશે વાત કરેલી છે કે હોલ ટિકિટ તમારું આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ફોટો ઓળખ ઓળખપત્ર પારદર્શક બોલ પેઇન્ટ પેન્ટ ફેસ માસ્ક હવે તો આપણે ફેસ માસ્કની જરૂર પડતી નથી કોરોના જતો રહ્યો છું બરાબર ને એટલે હેન્ડ સેનિટાઈઝરની એની જરૂર નથી પડતી તેમ છતાં પણ એમણે લખ્યું છે પારદર્શક પાણીની બોટલ અહીંયા તમને ઇંગ્લિશમાં બી આપી છે હવે સામાન્ય સૂચના જુઓ અહીંયા સામાન્ય સૂચના તો તમે ખુદ પણ તમે વાંચી શકશો અચ્છા અહીંયા સમજો અહીંયા જે ઇમ્પોર્ટેટ ઇમ્પોર્ટેટ હશે એ વસ્તુ હું તમને અહીંયા જાહેર કરું છું મતલબ કે અહીંયા તમને કહું છું કે અહીંયા લખ્યું અધ્યાપક સહાયક માટેની બે ત્રણ નંબરનો મુદ્દો જુઓ કે અધ્યાપક સહાયક માટેની લાયકાત જી સેટના બંને પેપરમાં ઉમેદવારના પ્રદર્શન પર નિર્ભર કરશે મતલબ તમારા બંને પેપરમાં તમારું કેવું પરફોર્મન્સ રહ્યું છે એના બેઝ ઉપર તમને અહીંયા મતલબ જ્યારે ત્યારે તમે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ભરતીમાં જશો ત્યાં તમારું જોવામાં આવશે જે ઉમેદવારો અધ્યાપક સહાયક માટેની જી સેટમાં ઉત્તીર્ણ થશે તેઓની અધ્યાપક સહાયક પદે નિમણૂક સંબંધિત યુનિવર્સિટી કોલેજ ગુજરાત રાજ્ય સરકારના નિયમો અને નિયમો દ્વારા સંચાલિત થશે બરાબર જે રૂલ્સ રેગ્યુલેશન છે એને ફોલો કરવામાં આવશે મૂળરૂપથી એના પછી જુઓ છે અહીંયા એક પ્રશ્ન મને અચાનકથી યાદ આવ્યો કે ઘણા બધા એવું કહે છે કે મેમ નેટ કમ્પલસરી કરી દીધી છે તો પીએચડી કરવા માટે શું જી સેટ પણ કમ્પલસરી મતલબ જી સેટ વેલિડ નહીં ગણાય તો અહીંયા જુઓ એક વસ્તુ ધ્યાનમાં રાખો જી સેટ તો તમારું કમ્પલ તમારું વેલિડ ગણાશે જ કારણ કે નેટ અને સેટ આવું લખાય છે તમે જુઓ જો જ્યારે પણ પીએચડીની એડમિશન થતું હોય ત્યાં નેટ સેટ અથવા તો સ્લેટ એવું લખાતું હોય સેટ અને સ્લેટ બંનેનો મિનિંગ એક જ છે ઓકે અને નેટ છે થોડું તમારું નેશનલ લેવલે છે તો અહીંયા સેટ અને સ્લેટ જે છે એ બંને એક જ છે અને એ સ્ટેટ લેવલે લેવાતી હોય છે તો સ્ટેટ લેવલે લેવાતી હોવાના કારણે તમારા પીએચડી માટે એ વેલિડ છે એક વસ્તુ ધ્યાનમાં રાખજો જ્યારે પીએચડીમાં એડમિશન લેવું છે કાં તો તમારું નેટ હોવું જોઈએ કાં તો તમારું જી સેટ હોવું જોઈએ ઓકે એના પછી અહીંયા તમને કીધું છે કે પહેલી ડિસેમ્બરના રોજ તમારું જી સેટનું વેબસાઇટ ઉપર તમારી જે પણ રિઝલ્ટ આવશે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તમને કોઈપણ પ્રકારની વ્યક્તિગત રીતે જાણકારી આપવામાં આવશે નહીં કે વ્યક્તિગત રીતે તમને જાણ કરવામાં આવશે નહીં અહીંયા તમને ઈ પ્રમાણપત્ર જે એનાયત કરવામાં આવશે આ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતા કે મેમ અમારી હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ નથી આવી તો મિત્રો અહીંયા તમારું હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ નહીં આવે અહીંયા તમારું ઈ સર્ટિફિકેટ આવશે તમે તમ વેબસાઇટ ઉપરથી જી સેટની વેબસાઇટ ઉપરથી તમારા ગમે તેટલા વર્ષનું જે તમારું ઈ સર્ટિફિકેટ છે તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે ગમે ત્યારે તમે ઈ સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકશો તો અહીંયા ઈ સર્ટિફિકેટ જ તમને મળશે તમારે તમારા તમારી પાસે જો કઢાવવું હોય તો તમે કલર પ્રિન્ટ કઢાવી શકો છો અને ડાઉનલોડ કરાવીને પણ તમને હાર્ડ કોપીમાં કોઈપણ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં જે રીતે તમને યુજીસી નેટ થ્રુ આપવામાં આવે છે એવું તમને અહીંયા આપવામાં આવશે નહીં જે સેડ એજન્સી દ્વારા કોઈપણ પાસ કે નપાસ થનાર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારનું ગુણપત્રક આપવામાં આવશે નહીં આ વસ્તુ બહુ બધા વિદ્યાર્થીઓમાં મિસ્ટેક થતી હોય છે કે મેમ મમ્મી તો અહીંયા આપણને ક્રાઇટેરિયા લખ્યો છે કે ભાઈ એકસો પાંચ માર્ક્સ હોય બરાબર ને તો ઓબીસી એસસી એસટીવાળા પાસ ગણાય અને એકસો વીસ માર્ક્સ જેના થતા હોય છે એ લોકો ઓપન કેટેગરીવાળા પાસ ગણાય તો પાસ ન પાસવાળા કે ન પાસવાળા એમને કોઈપણ પ્રકારનું સર્ટિફિકેટ નથી આપવામાં આવતું એમને ક્વોલિફાઈડ ગણવામાં નથી આવતા પણ જેટલા પણ વિદ્યાર્થીઓ માની લો પાસ થયા છે હજારમાંથી માની લો સો વિદ્યાર્થી જે તે સબ્જેક્ટમાં પાસ થયા છે તો એ સો વિદ્યાર્થીઓમાંથી છ ટકા વિદ્યાર્થીઓને જ કેટેગરી વાઇઝ લેવામાં આવે છે અને કેટેગરી વાઇઝ એ છ ટકા વિદ્યાર્થીઓને જ ક્વોલિફાઈડ ગણવામાં આવે છે અને એ સર્ટિફિકેટ આપવામાં આવે છે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવી એસસી એસ ટી અને પીએચ તેમજ એસસીબીસી જે લોકોનું નોન ક્રિમિલર છે એ લોકો તેમજ થર્ડ જેન્ડરવાળા જે પણ લોકો છે જનરલ એ ડબ્લ્યુ એસના લોકો છે એ બધા ઉમેદવારને જી ગુજરાત સાઇટ એજન્સીના નિર્ણય અનુસાર છૂટછાટ આપવામાં આવશે જે છૂટછાટ આપવામાં આવે છે પાંચ ટકાની બરાબર તો એ અમને આપવામાં આવશે જે ઉમેદવાર પહેલાંથી જ કોઈ વિષયમાં આ મેન વસ્તુ છે આઠ નંબરનો મુદ્દો છે ને બહુ મેન પોઈન્ટ છે તમારો કારણ કે સતત ત્રણ દિવસથી હું જોઈ રહ્યો છું વિદ્યાર્થીઓ આજ આજ ઉપર મને પ્રશ્નો વધુમાં વધુ કરી રહ્યા છે તો તો વસ્તુને ધ્યાન રાખો ગઈ વર્ષે આ નિયમ કરવામાં આવ્યો કે ભાઈ જી સેટની અંદર જે વિષયમાં વિદ્યાર્થી ક્વોલિફાઈડ થઈ ગયો છે એ વિદ્યાર્થીને ફરીથી એ જ વિષયમાં એક્ઝામ આપવા મળશે નહીં અને જો તેમ છતાં પણ તમે એક્ઝામ આપશો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે આ મેં તમને જ્યારે આ નોટિફિકેશન આવીને એ જ દિવસે તમને જાણ કરી હતી ટેલિગ્રામ ચેનલમાં હે ને તો વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો કે તમે એકવાર ઘણા વિદ્યાર્થીઓ કે મેમ અમારું તો સ્કોર બહુ ઓછું આવે છે તો હવે અમારે અમારો સ્કવર વધારવો હોય તો અમે અમારે હવે શું કરવાનું તો હવે કશું ન થાય બરાબર ને એટલા માટે જ મેં આ વખતે બધાને પહેલાં જ દિવસે ન નોટિફિકેશન આવી એ જ દિવસે કહ્યું હતું કે ભાઈ તમારી તૈયારી પૂરેપૂરી હોય તો જ તમે એક્ઝામ આપજો નહીતર પહેલા પહેલાં કેવું હતું કે આપવા ખાતર આપવા જતા કે પાસ થઈએ તો બી ઠીક છે ક્વોલિફાઈડ થઈએ તો બી ઠીક છે ન થઈએ તો બી ઠીક છે એવી ગણતરીથી જો તમે એક્ઝામ આપવા જાઓ છો અને માની લો કે પાસિંગ સ્કોર સાથે તમે ક્વોલિફાઈ ફેટ થાવ છો ઓકે મતલબ કે જે કટ ઓફ નીકળ્યું છે એના કટ ઓફના એકદમ કહેવાય ને એકદમ અડીને તમે ક્વોલિફાઈડ થાવ છો તો તમને લોસ જશે બરાબર ને કે ચાલો કટોક તમારી એકસો ચાલીસ અટકીને તમારે એકસો ચાલીસ માર્ક્સ આવે તો પછી તમે ક્વોલિફાઈડ થઈ ગયા તો તમે ફરીથી એ જ વિષયમાં એક્ઝામ નહીં આપી શકો તો પૂરી તૈયારી કરી અને એક્ઝામ આપવા માટે ફોર્મ ભરજો અધરવાઇઝ તમે એક્ઝામ માટે ફોર્મ ન ભરતા એક્ઝામ આપવાનો ન જોતા ઓકે પહેલેથી તમને એક સલાહ આપી રહી છું એના પછી જે અન્ય રાજ્યના અનામત વર્ગના ઉમેદવાર એટલે કે એ તો કયું તમને જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે ઓકે અહીંયા તમારા જે સબ્જેક્ટ છે કયા ને કયા વિષય કયા લેંગ્વેજમાં મતલબ કે પેપર આવશે અને કયો એમને માસ્ટર ડિગ્રીનો કોર્સ કરેલો હોવો જોઈએ એના વિશે અહીંયા માહિતી આપેલી છે બરાબર તો આ તમે થોડું સ્ક્રીનશોટ લઈ અને તમે ખુદ પણ આનું વાંચી શકો છો આને આટલું બધું ડિટેલ્સમાં સમજાવવાની જરૂર નથી ઓકે ચાલો હવે જે પરીક્ષાની ફી કેટલી છે તો જનરલ કેટેગરીવાળા છે અને ઇડબ્લ્યુ એસવાળા તેમજ એસસીબીસીના જે પણ કેન્ડિડેટ છે એમને નવસો રૂપિયા ફી ભરવાની છે પ્લસ બેન્કનો જે ચાર્જ થતો હોય એ તમારે ભરવાનું થશે જ્યારે એસસી એસ અને થર્ડ જેન્ડરવાળા ઉમેદવારો છે એમને સાતસો રૂપિયા પ્લસ બેંક ચાર્જ જે થતું હોય એ એમને ભરવાનું છે અને પીએ જે હેન્ડીકેપ્ટ વિદ્યાર્થીઓ છે એમના માટે સો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ છે ઓકે ફી જમા કરાવવાની પદ્ધતિ નેટ બેન્કિંગથી તમે ફી ભરી શકો છો બરાબર તમારે ત્યાં જઈને રૂબરૂ ફી ભરવાની નથી રૂબરૂ તમે ફી ભરશો તો એ લોકો એક્સેપ્ટ નહીં કરે એટલા માટે તમારે અહીંયા ચોખ્ખું લખેલું છે કે તમે મની ઓર્ડર કરશો ડિમાન્ડ ડ્રાફ્ટથી તમે પે કરશો ચેક આપશો બરાબર પે ઓર્ડર કરશો તો એનાથી ફી સ્વીકારવામાં આવશે ને ઓનલાઈન જ તમારી ફી સ્વીકારવામાં આવશે અને જ્યારે પણ તમને ફી ભરો ત્યારે પાવતીમાં તમારો ઓર્ડર નંબર એસબીઆઈ ઇ પે રેફરન્સ આઈડી આ બંને વસ્તુ તમારે નોંધી લેવાનું છે કારણ કે આ બંને વસ્તુથી જ તમે લોગ થઈ શકશો વેબસાઇટ ઉપર ઓકે એના પછી અહીંયા મેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને બનતો હોય છે તો અહીંયા ક્વોલિફિકેશન્સ શું હોવી જોઈએ કેન્ડિડેટની આ એક્ઝામ આપવા માટેની હેન તો અહીંયા સૌથી પહેલાં કે ભાઈ તમે યુજીસી માન્ય જે પણ અનુસ્નાતકની પદવીવાળી જે પણ કોલેજો છે બરાબર જે માસ્ટર કરાવે છે એ બધી યુનિવર્સિટી કોલેજ કે ગમે ત્યાં તો તમે અંતિમ વર્ષનો અભ્યાસ ચાલુ હોય તેવા વિદ્યાર્થીઓ જ જી સેટની પરીક્ષા આપી શકશે અંતિમ વર્ષ એટલે માની લો માસ્ટર ડિગ્રી આપણી બે વર્ષની હોય છે અંતિમ વર્ષ એટલે બીજું વર્ષ ગણાય છે બીજા વર્ષની જો અહીંયા વર્ષની વાત કરી છું ઓકે અહીંયા એમણે એવું નહીં કીધું કે છેલ્લું અંતિમ સેમ અંતિમ સેમેસ્ટર નથી કહ્યું અંતિમ વર્ષ કહ્યું છે અંતિમ વર્ષની અંદર બે સેમેસ્ટર આવે છે સેમ થ્રી એન્ડ સેમ ફોર તો જી સેટની એક્ઝામ કોણ આપી શકે જે લોકો માસ્ટર ડિગ્રીમાં છે જે સેમ થ્રીમાં છે સેમ ફોરમાં છે અને જેનું માસ્ટર કમ્પ્લીટ થઈ ચુ ચૂક્યું છે એવા વિદ્યાર્થીઓ જી સેટની એક્ઝામ આપી શકશે ઓકે જી સેટ પરીક્ષા માટે અનામત નીતિ અનુસાર જણાવ્યા અનુસાર એસીબીસી ઉમેદવાર પાસેથી કેન્દ્ર સરકારના ઓબીસી પ્રમાણપત્ર સ્વીકારે નથી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો જો અહીંયા કન્ફ્યુઝન થાય છે વિદ્યાર્થીઓને યુજીસી નેટની એક્ઝામ આપવા જાય છે તો ત્યાં સેન્ટ્રલ લેવલે એમ કહેવામાં આવે છે કે ભાઈ સ્ટેટ લેવલમાં તમે ઓબીસીમાં આવતા હશો ને સેન્ટ્રલ લેવલમાં નહીં આવતા હોય તો તમે ઓબીસીમાં ગણાશો નહીં જ્યારે સ્ટેટવાળા શું કહે છે કે ભાઈ તમે સ્ટેટમાં તમે ઓબીસીમાં ન આવતા હોય ને સેન્ટ્રલમાં તમે ઓબીસીમાં આવતા હશો તો તમે અહીંયા સ્ટેટમાં ઓબીસીમાં ગણાશો નહીં સમજાય છે ને તો સેન્ટ્રલ લેવલને આપતા હશો તો સેન્ટ્રલ લેવલનું ઓબીસીનું સર્ટિફિકેટ જોઈશે અને તમે અહીંયા સ્ટેટ લેવલે આપો છો તો સ્ટેટ લેવલનું ઓબીસીનું પ્રમાણપત્ર તમારે જોઈશે આખો એના માટે છે એસીબીસી કેટેગરી વાળા માટે ઓકે અન્ય રાજ્યના જે ઉમેદવારો છે તો ફરીથી આવ્યું છે જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે એ સિવાય અહીંયા તમને કહ્યું છે કે જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતો અથવા વિદેશની કોઈ યુનિવર્સિટી છે અથવા તો સંસ્થાઓ છે એમાંથી અનુસ્નાતક વર્ગની ડિગ્રી ડિપ્લોમા કે પ્રમાણપત્ર ધરાવતા હોય તો ઉમેદવાર પોતાની ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્રનું એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી એ આઈ યુ જેને કહેવાય છે અહીંયા તમને એક્ઝામમાં આ બી પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ ઓકે કે આઈ એઆઈનું ફૂલ ફોર્મ જણાવો તો આ બી થોડું ધ્યાનમાં લેજો ન્યૂ દિલ્હી પાસેથી માન્ય ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી લે તે તેમના જ પોતાના હિતમાં છે બરાબર બીજું એના પછી તમે અહીંયા જુઓ તો પર્સન્ટેજ કેટલા માસ્ટર ડિગ્રીમાં કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ જેનું માસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે એવા વિદ્યાર્થીઓ માટે તો જનરલ કેટેગરીવાળા હોય કે ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા હોય તો એમને પંચાવન ટકા હોવા જોઈએ માસ્ટરમાં

હા એસ સી એસટી ઓબીસી કેટેગરીવાળા પછી જે પીડબ્લ્યુડીવાળા છે હેન્ડીકેપ્ટ વિદ્યાર્થીઓ છે અને થર્ડ જેન્ડરવાળા આ તમામ માટે પચાસ ટકા માર્ક્સ હોવા જોઈએ માસ્ટરની અંદર ઓકે તો તમે જી સેટની પરીક્ષા આપી શકશો એના પછી છે અહીંયા ઓકે અચ્છા થર્ડ જેન્ડરના ઉમેદવારો જી સેટ માટે ફી ઉંમર પાત્રતા અને ક્વૉલિફાઈંગ કેટેગરીમાં ક્રાઇટેરિયામાં એસ ટી એસસી પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારોના ધોરણે છૂટછાટ માત્ર પાત્ર રહેશે આ કેટેગરી માટે વિષયવાર કટ ઓફ્સ એસસીબીસી માટેના વિશેવાર કટઓફમાં કટઓફમાં સૌથી ઓછા રહેશે ઓકે તો અહીંયા થર્ડ જેન્ડર માટેનું આપેલું છે હવે અહીંયા એવા પીએચડી ડિગ્રી ધારક ઉમેદવારો કે જેમણે અનુસ્નાતકની પરીક્ષા ઓગણીસમીએ સપ્ટેમ્બર ઓગણીસો એકાણું સુધીમાં પૂર્ણ થઈ હોય એવા ઉમેદવારને જી સેટની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ લાયકાત માટેના કુલ ગુણમાં પાંચ ટકાની રાહત આપવામાં આવશે એટલે કે પંચાવન ટકા આવશે તો પચાસ ટકા એમને ગણવામાં આવશે જી સેટની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે જી સેટ દ્વારા લેવાતી વિષયની ઊજિસી માની અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ તમારી પાસે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ બરાબર અથવા તો તમે માસ્ટરમાં ત્રીજા સેમમાં તો ચોથા સેમમાં હોવા જોઈએ યુજીસી નેટની એક્ઝામ અહીંયા કહ્યું છે કે ભાઈ યુજીસી નેટ અને સાયન્સ મેથ્સ સાયન્સવાળા જે છે એમના માટે યુજીસી સી સરની નેટ લેવા સી સર નેટ લેવાતી હોય છે અને આર્ટ્સ કોમર્સના જે બી સ્ટુડન્ટ છે એમના માટે યુજીસી નેટની એક્ઝામ લેવાતી હોય છે તો એ બે વખત લેવાય છે અને જ્યારે જી સેટ છે તમારી વર્ષમાં એક જ વર્ષ એક જ વખત લેવાતી હોય છે હવે અમુક વિષયો એવા છે કે જી સેટની અંદર છે નહીં તો એવા વિષયો સાથે કોઈ વિદ્યાર્થીને માની લો કે આ સિસ્ટમ પ્રોફેસર બનવું છે ગુજરાતની અંદર અથવા તો પીએચડી કરવી છે તો પછી એ લોકોના માટે શું છે એ લોકો માટે યુજીસી નેટની એક્ઝામ આપવી પડશે અથવા તો યુજીસી સી સર નેટની એક્ઝામ આપવી પડશે કે મેથ્સ સાયન્સનું સ્ટુડન્ટ હશે અને એના કોઈ સબ્જેક્ટ આપણે જી સેટના સબ્જેક્ટમાં આપેલો ન હોય તો એમના માટે શું રહેશે યુજીસી સી સર નેટની એક્ઝામ આપવાનું અને માની લો કે આર્ટ્સ કોમર્સનો કોઈ સ્ટુડન્ટ છે અને એનો કોઈ એવો સબ્જેક્ટ છે જે જી સેટ દ્વારા એક્ઝામ લેવાતી નથી તો એને કઈ એક્ઝામ આપવાની રહેશે યુજીસી નેટની એક્ઝામ આપવાની રહેશે આ ક્લિયરલી તમને અહીંયા લખેલું છે પછી જે ઉમેદવાર પહેલાંથી જ કોઈ વિષયમાં જીશે એટલા એક જ ધરાવે છે એ તો આપણે વાત કરી કે ફરીથી આપી શકશે નહીં ઓકે ડોક્યુમેન્ટ્સ તમારે મોકલવાના થતા નથી એ પણ અહીંયા આપેલું છે હજાર પી પી ડબલ્યુડીવાળા જે હેન્ડીકેપ્ટ વિદ્યાર્થીઓ છે તેમણે એ પોતે જે પણ એમનું હેન્ડીકેપનું જે પણ પ્રમાણપત્ર આવતું હોય છે એ પ્રમાણપત્ર એમને એમની પાસે હોવું જોઈએ જે તે સમય જ્યારે માંગશે ત્યારે તમારે એને રજૂ કરવાનું થતું હોય છે જો નહીં હોય તો પછી તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે ઉમેદવારી બાબત ખ્યાલ ધ્યાનમાં રાખીએ કે તેમની જીસેટ પરીક્ષાની ઉમેદવારી કામ ચલાઉ ગણાશે માત્ર હકીકત જી સેટ એજન્સી દ્વારા તેના ઓનલાઈન અરજી ફોર્મ અને પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવે હોલ ટિકિટ જાહેર કરવામાં આવે એમ સૂચિત નથી થતું કે તેમની ઉમેદવારી કાયમી ધોરણે માન્ય કરવામાં આવી છે જો કોઈ કારણસર કોઈ કોઈપણ સ્થાનિક અયોગ્ય કે વાંધાજનક બાબત જણાશે તો જી સેટ દ્વારા તે ઉમેદવારને અનુત્તીર્ણ જાહેર કરી જી સેટ પ્રમાણપત્ર રદ કરવામાં આવશે બરાબર કે ક્યારેક એવું બને કે ભાઈ ગોલમાલ કરી અને પાસ થઈ ગયા અને પાછળથી એ બાબત પ્રૂફ થતી હોય તો એ સમયે ભલે વિદ્યાર્થી ક્વોલિફાઈડ થયો હશે તો પણ એનું પ્રમાણપત્ર રદ કરવામાં આવશે અને સાથે સાથે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે વયમર્યાદા શું છે આ પણ એક પ્રશ્ન છે ઘણા પૂછતા હોય કે મેમ જી સેટ માટે વયમર્યાદા શું છે તો અહીંયા જી સેટ માટે કોઈ પણ પ્રકારની વયમર્યાદા નથી તમે લાઈફ ટાઈમ સુધી ગમે તેટલી ઉંમરે તમે એક્ઝામ આપી શકો છો તો અહીંયા વયમર્યાદા અહીંયા લિમિટેશન નથી પરીક્ષા પદ્ધતિ ઉપર આવી તો પરીક્ષા પદ્ધતિ કેવી રીતે લેવાતી હોય છે પેપર વન તમારું સો ગુણ સો ગુણનું હોય છે પેપર ટુ તમારું બસો ગુણનું હોય છે એક પ્રશ્નના બે માર્ક્સ હોય છે એટલે કે પેપર વનમાં પચાસ ક ક્વેશન હોય છે પેપર તમારા સો પ્રશ્નો હોય છે ઓકે અને એમસીક્યુ બેઝ હોય છે એટલે કે એક સવાલ હોય ચાર ઓપ્શન હોય ચાર ઓપ્શન્સમાંથી તમારે કોઈ એક ઓપ્શનને ચૂઝ કરવાનો હોય છે સમય આપણે અહીંયા કહી દીધો હતો આગળ અગાઉ વાત કરી દીધી હતી ઓકે પછી તમારો અહીં સિલેબસ છે તો સિલેબસ માટેનો આપણો વિડીયો અલગથી છે ડિટેલ્સમાં છે કે તમારે કેવી રીતે તૈયારી કરવી શું શું વાંચવું ક્યાંથી વાંચવું ક્યાંથી તૈયારી કરવી કેવી રીતે તૈયારી કરવી એના લગતો આપણો વિડિયો આપણી યુટ્યુબ ચેનલ પર છે જ તો આપણે એને અહીં ડિસ્કસ નહીં કરીએ ઓકે સાથે સાથે અહીંયા કહે છે કે બંને પેપરના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં રહેશે જેમ યુજીસી નેટ છે એ અંગ્રેજી અને હિન્દી લેંગ્વેજમાં હોય છે એવી રીતે ગુજરાત એ રીતે આપણે સે જી સેટની એક્ઝામ છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજમાં તમારી પાસે પેપર હશે પણ અમુક પેપર એવા છે કે જે સ્પેસિફિક છે પેપર ટુની અંદર તો અમુક પેપરોમાં જે લેંગ્વેજ આપી છે કે ઇંગ્લિશ તો બધા આખું એમના પાસે પેપર ટુ ઇંગ્લિશમાં આવશે કે પેપર વન દરેક માટે બે લેંગ્વેજમાં રહેશે ઇંગ્લિશ અને ગુજરાતી ઓકે તો આ વસ્તુને આપણે ધ્યાન રાખીશું અને માની લો કે ક્યારે કોઈ ઇશ્યુ થાય છે પ્રશ્નના રિલેટેડ તમારે પ્રશ્નને ચેલેન્જ કરવાનું થાય છે તો એ વખતે અંગ્રેજી વર્ઝનને જે લોકો શું કરશે માન્ય ગણશે જો અંગ્રેજી વર્ઝનમાં ભૂલ હશે તો એ લોકો તમને એક એક મતલબ કે બે માર્ક્સ ડ્રોપ કરી દેતા હોય છે ક્વેશ્ચન ડ્રોપ કરી દેતા હોય છે કે એટલે કે બધાને એ બે ગુણ ઓલ બધા સ્ટુડન્ટને આપી દેવામાં આવતા હોય છે એના પછી અહીંયા છે કે ઉમેદવારે પેપર વન પેપર ટુ ના પ્રશ્નના ઉત્તર તેમને અલગથી આપવામાં આવેલ ઓપ્ટિકલ માર્ક રીડર સીટ જવાબકમાં જ ભરવાના રહેશે તમને એક સાથી જવાપત્ર આપી દેવામાં આવે છે ઉમાર્સ સીટ આપી દેવામાં આવે છે અને ઉમાર્સ સીટને તમારે ભરવાની રહેતી હોય છે ખોટા જવાબ માટે આપણે કોઈપણ પ્રકારનું નેગેટિવ મૂલ્યાંકન નથી ઘણા વિદ્યાર્થીઓ એ પણ કહેતા કે અમુક યુટ્યુબ ચેનલ ઉપર એમ કહે છે કે નેગેટિવ માર્કિંગ છે ભાઈ નેગેટિવ માર્કિંગ હજુ સુધી એ નેગેટિવ માર્કિંગ આવ્યું નથી તો આગળ પણ હજુ અત્યાર સુધીમાં આજની કંડિશનમાં જોઈએ બે હજાર ચોવીસ સુધીની કન્ડિશનમાં જોઈએ તો નેગેટિવ માર્કિંગ નથી ઓકે તમે ખોટો જવાબ લખશો તો તમારો ઝીરો માર્ક્સ લખાશે તમે સાચું લખશો તો તમારા બે માર્ક્સ ગણાશે અહીંયા કોઈપણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી ઉમેદવાર બંને પેપરની પરીક્ષા આપે તે ફરજિયાત છે તમારે બંને પેપર આપવા કમ્પલસરી છે કોઈ ઉમેદવાર પેપર વનની પરીક્ષા ન આપે તો તે પેપર ટુની પરીક્ષા પણ નહીં આપી શકે ઓકે એક સ્ટુડન્ટને મને આવો સવાલ કર્યો હતો કે મેમ હું પેપર વન ના આપું ને પેપર ટુ ડાયરેક્ટ આપી શકું તો ભાઈ અહીંયા તમને ક્લિયર કટ કરી દીધું કે ભાઈ આવી રીતે ન આપી શકો તમારે બંને પેપર સાથે જ આપવાના છે ઓકે પછી ઉમેદવારે પેપર વન અને પેપર ટુની ઓરિજિનલ જે ઉમારસી સીટ છે એ પરીક્ષા ખંડ છોડતા પહેલાં કોને આપવાનું છે નિરીક્ષકને આપી દેવાનું છે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવાર પેપર વન અને પેપર ટુની પ્રશ્ન પુસ્તિકાઓ તથા ઉમારસી સીટની ડુપ્લિકેટ કોપી તમને કાર્બન કોપી આપ અંદર લગાવેલી જ હોય અને તમે જે જે રાઉન્ડ કરશો એ તમારી કાર્બન કાર્બન કોપીની અંદર છપાઈ જશે તો એક છાપેલી મતલબ ડુપ્લિકેટ કાર્બન કોપી છે તમે તમારા ઘરે લઈને આવી શકો છો અને ઉમારસી તમારું ક્વેશ્ચન પેપર છે એ તમે લઈને આવી શકો છો સીટ ઓરિજિનલ જે છે તમારે કોને આપવાનું છે નિરીક્ષકને આપીને આવવાનું છે જે સેટ પરીક્ષામાં પુનઃ મૂલ્યાંકન પુન પુનઃ ચકાસણી કરવામાં આવતી નથી ક્વેશ્ચનને ચેલેન્જ કરવા માટે તમને સમયગાળો આપવામાં આવે છે એ સમયગાળામાં તમારે યોગ્ય પ્રૂફ સાથે ત્યાં શું કરવાનું હોય છે ક્વેશ્ચનને ચેલેન્જ કરવાનું હોય છે અને જે તે પ્રૂફના આધારે તમારા ક્વેશ્ચન્સને ત્યાં ચેક કરવામાં આવે છે અને જો તેમાં સુધારો કરવામાં આવે આન્સર કીમાં તો પછી એ લોકો આન્સર કી સુધારીને પછી ફાઇનલ આન્સર કી આપતા હોય છે એના પછી દિવ્યાંગ ઉમેદવાર માટેની જે જોગવાઈ છે કે પેપર વન માટે એમને અલગથી વીસ મિનિટનો ટાઈમ આપવામાં આવે છે પેપર ટુ માટે એમને અલગથી ચાલીસ મિનિટનો વધારાનો ટાઈમ આપવામાં આવતો હોય છે માની લો કોઈ મતલબ કે આંખોથી દેખી નથી શકતા એવા વિદ્યાર્થીઓ છે તો એમને રાઈટરની સુવિધા આપવામાં આવે છે મારી એક સ્ટુડન્ટ હતી કે તે મને પૂછતી હતી કે મેડમ રાઇટરની સુવિધા આપે તો રાઈટરની અહીંયા સુવિધા આપવામાં આવે છે પણ રાઇટર જે છે એ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હશે બરાબર અને ઉમેદવારના વિષયનો ન હોવો જોઈએ મતલબ કે ઉમેદવાર માની લો કે હિસ્ટ્રીનો છે તો એ પોતે રાઇટર જે લઈને આવે છે એ રાઇટર હિસ્ટ્રી વિષયનો ન હોવો જોઈએ અનુસ્નાતક જ મતલબ કે માસ્ટર ડિગ્રીમાં ભણતું હોવો જોઈએ પણ હિસ્ટ્રી વિષયમાં ન હોવો જોઈએ કારણ કે એ લોકોના ડોક્યુમેન્ટ્સ પણ લેવામાં આવતા હોય છે જે રાઇટર તરીકે વ્યક્તિ આવે છે એના પણ ઓકે પછી હા જે બ્લાઇન્ડ વ્યક્તિઓ છે વિઝ્યુઅલ હેન્ડિકેપ છે એ લોકોને પણ સમય સમય વધારે આપવામાં આવતો હોય છે પછી વિઝ્યુઅલ હેન્ડીકેપ્ટ ઉમેદવાર માટે બ્રેઇલ લિપિ પ્રશ્નપુસ્તિકાઓની કોઈ જોગવાઈ હોતી નથી કે બ્રેઇલ લિપિમાં પ્રશ્ન પુસ્તિકા બનાવવામાં આવતી નથી એટલા માટે રાઇટરની સુવિધા એમને આપેલી હોય છે જો તે જાતે પોતાના હાથે ન લખી શકે એવા શારીરિક દિવ્યાંગ ઉમેદવારો છે એમને લુયા લૈયાની સુવિધા મેળવી શકશે પરંતુ વધારાનો સમય મળી શકશે નહીં બરાબર વધારાનો સમય કે લઈયાની સુવિધા અને શારીરિક દિવ્યાંગ ઉમેદવારોને આપવામાં આવશે નહીં આ વસ્તુને તમારે ધ્યાનમાં લેવું ખાલી વિઝ્યુઅલ હેન્ડિકેપ્ટ હશે ને એમને જ ખાલી વિશ્વ મિનિટનો ટાઈમ વધારે આપવામાં આવે અને ચાલીસ મિનિટનો ટાઈમ પેપર ટુ માટે વધારે વધારે આપવામાં મતલબ મૂળરૂપથી રૂપથી એક કલાકનો ટાઈમ એમને વધારે આપવામાં આવતો હોય છે પરીક્ષાનો અભ્યાસક્રમ તો અભ્યાસક્રમ આપણે જી સેટની વેબસાઇટ ઉપર છે સાથે સાથે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ અવેલેબલ છે તેમ છતાં પણ હું આજે તમને અભ્યાસક્રમ ફરીથી સેન્ડ કરી દઈશ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં ઓકે તો તમે વેબસાઇટ ઉપરથી ક્યાંથી ડાઉનલોડ કરો એ પણ હું તમને આ જે ડિસ્કશન થઈ જાય એના પછી તમને જણાવી દઈશ ઓકે પછી અહીંયા શું કહે છે કે વિજ્ઞાન વિષય જેમ કે મેથેમેટિકલ સાયન્સ ફિઝિકલ સાયન્સિસ કેમિકલ સાયન્સીસ લાઈવ લાઈફ સાયન્સિસ અર્થ સાયન્સીસનો અભ્યાસક્રમ સી સેટને જ સમકક્ષ રહેશે પરંતુ પરીક્ષા પદ્ધતિ યુજીસી નેટ સમકક્ષ રહેશે એ સિવાયના બધા વિષયનો અભ્યાસક્રમ યુજીસી નેટને સમકક્ષ રહેશે હું વારંવાર કહેતી આવી છું ત્રણ વર્ષથી મારો અનુભવ છે કે ભાઈ યુજીસી નેટ અને જી સેટ બંનેનું સિલેબસ સેમ છે બરાબર બંનેનું જે લેવલ હોય છે એ લેવલ પણ હું માનું ત્યાં સુધી સેમ જ છે બસ આપણે ઇંગ્લિશ હિન્દી જોઈને યુજીસી નેટને અઘરી કહી દઈએ છીએ ને ગુજરાતી લેંગ્વેજમાં જોઈને જી સેટની સેલી કહેતા હોય છે બાકી લેવલ બંનેનું સેમ હોય છે ઓકે તો એનો સિલેબસ પણ સેમ રહેશે પછી પરિણામ જાહેર કરવા માટે કાર્યપદ્ધતિ તો અહીંયા પરિણામ કેવી રીતે જાહેર થાય છે એના વિશે પણ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે તો એને ડિસ્કસ કરી લઈએ કે ભાઈ છ ટકા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવતા હોય છે બંને પેપરની પરીક્ષામાં હાજર રહેલા હોય તેવા વિદ્યાર્થી તેવા ઉમેદવારના છ ટકા જેટલા વિદ્યાર્થીઓને લેવામાં આવતા હોય છે ગુજરાત સરકારની આરક્ષણ નીતિને અનુસરી કુલ સ્લોટને વિવિધ કેટેગરીમાં ફાળવવામાં આવે છે છ ટકા વિદ્યાર્થીઓને પાસ કરી એમાં પણ વિવિધ કેટેગરી વાઇઝ એમને અલગ કરવામાં આવતા હોય છે બરાબર અને અહીંયા જુઓ કે જનરલ ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા ચાલીસ ટકા કુલ ગુણ અને આરક્ષિત વર્ગોના એટલે કે એસસી એસટી એસસીબીસી તથા પીડબલ્યુ થર્ડ જેન્ડર વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા પાંત્રીસ ટકા ગુણ મેળવેલો હોવા જોઈએ જે મેં તમને કહ્યું ને પાસિંગ ક્રાઇટેરિયા કે ઓપન કેટેગરીવાળા જે છે અને ઈડબ્લ્યુ એસમાં બી આવતા હોય એ લોકો બે એ લોકો માટે કેટલા છે ચાલીસ ટકા ચાલીસ ટકા એટલે એકસો વીસ માર્ક્સ થાય ત્રણસોમાંથી બરાબર અને જે એસસી એસટી ઓબીસી અને થર્ડ જેન્ડર પી ડબ્લ્યુડી આ બધાવાળા જે છે એ લોકોને કેટલા પાંત્રીસ ટકા પાંત્રીસ ટકા લેખે ગણો તો એકસો પાંચ માર્ક્સ તમારે લાવવાના થતા હોય છે ઓછામાં ઓછા ક્વોલિફાઈડ માટે તમારું કટ ત્યાં જોવામાં આવતું હોય છે છ ટકા જે વિદ્યાર્થીઓ છે એમાં તમને એના આધારે તમને ક્વોલિફાઈડ ગણવામાં આવતા હોય છે ભલે તમે પાસ થયા છો તો બી તમે ક્વોલિફાઈડ નહી નહીં ગણાવ ત્યાં તમને સર્ટિફિકેટ નહીં મળે બરાબર પાસ થવું જરૂરી નથી ક્વોલિફાઈડ થવું જરૂરી છે આ બાબતને ધ્યાન રાખજો પછી કોઈપણ વિષયમાં કોઈ ચોક્કસ કેટેગરી માટે ઉત્તીર્ણ જાહેર કરી શકાય તેવા ઉમેદવારની સંખ્યાની ગણતરી અહીંયા તમને આપેલી છે તો માની લો કે કોઈ એક સબ્જેક્ટ લઈ લે અહીંયા અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સનું આપી છે તો ઇકોનોમિક્સના જે સ્ટુડન્ટ છે બરાબર એમાંથી જે લોકો પાસ થયા છે તો એમાંથી કુલ ગુણ મેળવ્યા હોય એવા પાંત્રીસ ટકા ગુણ મેળવ્યા હોય એવા ઉમેદવારોની સંખ્યા બરાબર ને કે માની લો કે પાસ થયેલા ઇકોનોમિક્સની એક્ઝામ છે માની લો કે પાંચસો વિદ્યાર્થી આપી પાંચસો વિદ્યાર્થીઓમાંથી માની લો પચાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે મતલબ પાંત્રીસ ટકા ગુણ લાવ્યા છે તો પાસ થયા છે અને ગુણ્યા તમને કયું એ રીતે સ્લોટ અનુસૂચિત જાતિ માટેના કુલ સ્લોટ્સ જે છે એ સ્લોટ્સ મુજબ અહીંયા ગુણવામાં આવે છે અને એને ભાગવાના કોની વડે તો પાંત્રીસ ટકા ગુણ મેળવ્યા હોય એવા કુલ ઉમેદવારોની સંખ્યા એના વડે એને ભાગી દેવામાં આવતું હોય છે અને આ રીતે અહીંયા એનું કે ભાઈ મેરિટ જે સિક્સ પર્સન્ટનું નીકળતું હોય છે એ આ રીતે નીકળતું હોય છે કુલ સ્લટની સંખ્યાને બે પેપર્સની કુલ ટકાવારી અનુસૂચિત જાતિ માટે ઇકોનોમિક્સમાં અધ્યાપક સહાયકની લાયકાત માટે ક્વોલિફાઈંગ કટ ઓફ નક્કી કરાશે બરાબર દરેક વિષયની વાત છે એવું નહીં કે અહીંયા તો એક્ઝામ્પલ તરીકે તમને ઇકોનોમિક્સ આપી છે ઓલ સબ્જેક્ટમાં આ આ જ પ્રો ફોલો થશે ઓકે આ પ્રકારની સમાન ફાળવણી પ્રક્રિયા તમામ વિષયોને અનામત બિનઅનામત વર્ગો માટે વપરાય છે ઓલ કેટેગરીઝ માટે ઓલ સબ્જેક્ટ માટે આ રીતની સિસ્ટમથી સિક્સ પર્સન્ટ વિદ્યાર્થીઓને ક્વોલિફાઈડ કરવામાં આવતા હોય છે બરાબર એના પછી હોલ ટિકિટ તમને વેબસાઇટ જ્યારે ત્યારે તમને વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે કે ભાઈ હોલ ટિકિટ હવે તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારી વેબસાઇટ ઉપરથી જ હોલ ટિકિટને ડાઉનલોડ કરવાની છે અરજી કેવી રીતે કરવાની છે એના વિશે હવે આપણે વાત કરીશું જે પણ તમારા અહીંયા પ્રશ્નો હતા એ પ્રશ્નોની આપણે અહીંયા વાતચીત કરી લીધી છે જે પ્રમાણપત્રની ખરાઈ એ આપણે અત્યારે નહીં જ્યારે ત્યારે ભરતી આવતી હોય છે ત્યારે કેવી રીતે એ લોકો કરતા હોય છે તો થોડું અહીંયા એક ઓવરવ્યૂ લઈ લો એટલે તમને ખબર પડે કે તમારે કઈ કઈ વસ્તુ તમારી પાસે રાખવાની થતી હોય છે તો જો જી સેટ પરીક્ષા તારીખ તમે જે સેટ ક્વોલિફાઈડ કરી છે તો એ વખતની પરીક્ષાની તારીખ તમારી પાસે હોવી જોઈએ તમારું રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે હોવો જોઈએ રોલ નંબર રોલ નંબર એમાં લખેલો છે હોલ ટિકિટમાં એટલા માટે જે લોકોએ કહ્યું છે કે હોલ ટિકિટ સાચવીને રાખવી બરાબર તો રોલ નંબર તમારી પાસે હોવો જોઈએ નામ તમારું જી સેટ પરીક્ષામાં દર્શાવેલ વિષય તમારી પાસે હોવો જોઈએ જી સેટ પરીક્ષામાં દર્શાવેલ કેટેગરી તમારે લખવાની છે ભરતી નિમણૂકો માટે દર્શાવેલ વિષય તમારે લખવાનું થશે અને ભરતી નિમણૂક માટે દર્શાવેલ કેટેગરી જાતિ તમારે અહીંયા લખવાની થશે સોરી તાજેતરનું પાસપોર્ટનો સાઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડો આ હાલ નથી સમજાય છે ને જે તે સમયે ભરતી આવે છે અને ત્યાં તમે ભરતીમાં અપ્લાય કરો છો એ સમયે તમારા જી સેટ પ્રમાણપત્રની ખરાઈ જે કરવામાં આવે છે તેમાં આ તમામ બાબતો તમારે લખવાની થતી હોય છે પછી કયા કયા તમારી પાસે નકલો જોડવાની થતી હોય તો જી સેટનું પ્રમાણપત્ર માસ્ટર ડિગ્રીનું પ્રમાણપત્ર તમામે તમામ વર્ષ અથવા તો સેમેસ્ટરની માર્કશીટ તમારે જોડવાની થતી હોય છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જારી કરેલ તમારું જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એસસી એસટી ઓબીસીવાળા જે છે એમને લાગુ પડે તો એ લોકો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે ઓ બી કેટેગરીના લોકો છે એના માટે તો એ એમને રજૂ કરવાનું થશે બરાબર ઈડબ્લ્યુ એસવાળા છે તો ઈ ડબલ્યુ એસનું સર્ટિફિકેટ એમને લા રજૂ કરવાનું થશે જો લાગુ પડતું હોય જો પછી હેન્ડીકેપ્ડ સ્ટુડન્ટ છે તો એમને હેન્ડીકેપનું જે તે પ્રમાણપત્ર હોય એ પણ અહીંયા એમને શું કરવાનું જોડવાનું રહેશે જી સેટ પ્રમાણપત્ર ખરાઈ વિનંતી યુનિવર્સિટી અથવા સરકારી સંલગ્ન ખાનગી કોલેજ હાર્ડ કોપીમાં ઉપરોક્ત ઓફિસને સંબોધિત કરી સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટ કુરિયર દ્વારા જ મોકલવી બરાબર એ તમારે શું કરવાનું રહેશે હજી તે યુનિવર્સિટીએ મોકલવાનું રહેશે જી સેટ પ્રમાણપત્ર ખરાઈ માટે ઉમેદવારી જાતિ અથવા અન્ય કોઈ પણ કોઈએ પણ ગુજરાત સેટ એજન્સી ઓફિસ વડોદરા ખાતે રૂબરૂ આવવાનું નથી અચ્છા અહીંયા બધું તમને અહીંયા જે આપણે આગળ વાત કરી એની એ જ વાત અહીંયા રિપીટ થયેલી છે બરાબર તો એ વસ્તુને તમે તમારી રીતે શાંતિથી વાંચી શકો છો ડિટેલ્સમાં તમે એને વાંચી લેજો ઓવરઓલ મેં તમને અહીંયા જે પણ ઇન્ફોર્મેશન હતી બધી આપી દીધી હવે આપણે જઈએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે ક્યાંથી સિલેબસ ડાઉનલોડ કરવાનું છે ક્યાંથી જૂના પેપરો ડાઉનલોડ કરવાના છે ક્યાંથી તમારે આન્સર કી ડાઉનલોડ કરવાનું છે એ બધી બાબતોની તમને અહીંયા ડિસ્કશન કરીએ તો હવે આપણે અહીંયાથી ઓફિશિયલ વેબસાઇટ પર ફરીથી હોમ પેજ ઉપર આવી જઈએ છીએ તમારે પહેલાં ફોર્મ કેવી રીતે ભરવાનું તો પહેલું સ્ટેપ છે તમારું તો સ્ટેપ વન ઉપર ક્લિક કરવાનું છે સ્ટેપ વન પર ક્લિક કરશો તમને આ રીતની ઇન્ફોર્મેશન આવશે તો તમારે અહીંયા જે આપણે અગાઉ વાત કરીએ એ રીતની અહીંયા ઇન્ફોર્મેશન લખેલી છે ઓકે ઉપર ક્લિક કરો ઓકે ઉપર જો બુલેટિન પુસ્તિકા તમારે ડાઉનલોડ કરવી હોય તો યલો બોક્સની ઉપર તમારે ક્લિક કરવાનું અધરવાઇઝ તમારે આગળ જતું રહેવાનું નામ લખવાનું છે તમારી બર્થ ડેટ લખવાની છે ધ્યાન રાખીને લખજો ઈમેલ આઈડી જે તમારી ઈમેલ ચાલુ હોય ઈમેલ આઈડી લખજો ઘણી વખત ઈમેલ આઈડી આપણે ખોટી ખોટી નાખી દેતા હોય છે તો ખોટી ખોટી નહીં નાખવાની ક્યારેક તમને જો એ લોકો થ્રુ કોઈ મેસેજ તમને મોકલવો હોય કે તમને કોઈ પણ વસ્તુ મોકલવી હોય તો ઈમેલ આઈડી તમારી સાચી હોય તો તમારા ઉપર એ વસ્તુ આવી શકે બરાબર મોબાઈલ નંબર પણ આપણે સાચો જ લખીશું ખોટો નહીં લખીએ સબ્જેક્ટ તમારે ચૂઝ કરવાનો છે એક્ઝામિનેશન સેન્ટર તમારે અહીંયા ચૂઝ કરવાનું તમને સેન્ટરમાં આપણે અહીંયા જોઈ લઈએ વડોદરા અમદાવાદ રાજકોટ સુરત પાટણ ભાવનગર વલ્લભ વિદ્યાનગર ગોધરા જૂનાગઢ વલસાડ અને ભુજ આટલા તમારા શું કહેવાય સેન્ટરો છે બરાબર તો એ રીતે તમે સેન્ટરને ચૂઝ કરી શકો છો પછી કેટેગરી તમારે ચૂઝ કરવાની જનરલ એસસીબીસી નોન ક્લિમિર ગુજરાત એસટી એસસી થર્ડ જેન્ડર જનરલ ઇડબ્લ્યુએસ ગુજરાત ઓકે તો આ રીતે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે પીડબ્લ્યુડી કેટેગરી લાગુ પડતી હોય તો તમારે યસ લખવાનું ન લાગુ પડતી હોય તો તમારે નોટ એપ્લિકેબલ કરી દેવાનું એના પછી ફી છે તો ફી ઉપર તમારે અહીંયા ફીની વિગત અહીંયા લખવાની થતી નથી અને પછી ડાયરેક્ટ આઈ હેવ ડાઉનલોડ ઇન્ફોર્મેશન બુલેટિનવાળા ઉપર તમારે ટીક કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા સબમિટ કરવાનું છે સબમિટ કરશો એટલે પછી તમારે ફી ભરવાની ડિટેલ્સ આવશે અને પછી તમારે ફી ભરવાની થશે અને ફી ભરો એટલે તમને ઓર્ડર નંબર અને એસબીઆઈ રેફરન્સ આઈડી નંબર મળશે જેના બેઝ ઉપર તમારે લોગ ઇન કરવાનું રહેશે સ્ટેપ ટુની અંદર તો સ્ટેપ ટુ અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા આ રીતે બધી માહિતી આવશે તો અહીંયા જુઓ તમારે લોગ કરવા માટે સ્ટેપ ટુમાં તમારે બધું ઇન્ફોર્મેશન ભરવી પડશે અને ઇન્ફોર્મેશન ભર્યા પછી તમારી પાસે રજીસ્ટ્રેશન સ્ટેટસ તમારે ચેક કરવાનું જ્યારે પણ ફોર્મ ભરી રહો એટલે બરાબર ધ્યાનથી ફોર્મ ભરજો બધી વિગતો જે પણ એડ કરો છો બરાબર જોઈન સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ રીતે તમારે ચેક કરીને ભરવાની અને પછી પ્રિન્ટ રજીસ્ટ્રેશન ફોર્મ તમારો આવશે ફીની પેમેન્ટની રિસિપ્ટ પણ તમારે ડાઉનલોડ કરી રાખવી પડશે એક્ઝામિનેશન હોલ ટિકિટ હાલ તમારી ડાઉનલોડ નહીં થાય જ્યારે ત્યારે તમારી એક્ઝામ નજીક આવશે એ વખતે તમારે હોલ ટિકિટની અપડેટ તમને આવી જશે વેબસાઇટ ઉપર ઓકે પર્સનલ કોઈ પણ પ્રકારની અપડેટ નહીં મળે તમને ડાઉનલોડ આન્સર કી તમે કરી શકશો ચેક રિઝલ્ટ આ બધું તમારું અત્યારે આવશે નહીં બરાબર ને તો જો સ્ટેપ ટુમાં તમારે લોગિન ઇન કરવું તો ઓર્ડર નંબર નાખજો એસબીઆઈ પે રેફરન્સ આઈડી તમે નાખશો અને પછી તમે એને લોગઇન કરી શકશો હવે ઘણી વખત એવું થાય છે કે ઘણા ઓર્ડર નંબર ભૂલી જાય છે એસબીઆઈ રેફરન્સ આઈડી ભૂલી જાય છે તો તમારે શું કરવાનું ગ્રીન કલરનું અહીંયા બોક્સ દેખાય છે એના ઉપર તમારે શું કરવાનું ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે તમે જે તે પહેલાં સ્ટેપની અંદર ઈમેલ આઈડી નાખી હતી એ ઈમેલ આઈડી અને જે તે મોબાઈલ નંબર નાખ્યો હતો એ નાખશો અને ફાઇન્ડ કરશો એટલે તમને તમારો ઓર્ડર નંબર અને રેફરન્સ આઈડી નંબર બંને શો થશે ઓકે પછી પેમેન્ટ સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો તમારે આના ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા મોબાઈલ નંબર જે તમે પહેલાં સ્ટેપમાં નાખ્યો હતો એ ઈમેલ આઈડી જે તમે પહેલાં સ્ટેટ સ્ટેપમાં નાખી હતી એ ઓર્ડર નંબર નેમ અને ફી આ બધી વસ્તુ તમારે નાખી અને સબમિટ કરી અને તમારે શું કરવાનું એને ચેક કરી લેવાનું કે સ્ટેટસ પેમેન્ટ તમારું ડન થયું છે સક્સેસફુલી કે નથી થયું તો આ થઈ ગઈ ફોર્મ કેવી રીતે ભરવું છે કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે એ વસ્તુની વાત ઓકે હવે આપણે જઈશું કે મેમ અમારે મતલબ સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરવું તો સિલેબસ માટે તમે અહીંયા જુઓ જમણી બાજુ અહીંયા તમને આડી ત્રણ લાઈન દેખાય છે અગત્યની લિંક્સ લખી છે એના ઉપરના ભાગમાં હોમ લખ્યું એના એક્ઝેક્ટ સામે જમણી બાજુ તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણું બધું માહિતી જોવા મળી રહેશે તમે વેબસાઇટને જોશો તો બી તમને બહુ સારી રીતે સમજાશે ઓકે તો અહીંયા જુઓ તમને ડાઉનલોડનું ઓપ્શન મળે છે ડાઉનલોડના ઓપ્શન ઉપર જશો ત્યાં તમને અભ્યાસક્રમ લખેલું છે પછી જૂના પ્રશ્નપત્રો અને જૂની આન્સર કી તો જો અભ્યાસક્રમ પર આપણે પહેલાં જોઈએ તો અભ્યાસક્રમ પર ક્લિક કરો અભ્યાસક્રમ જે છે પેપર વન અને બીજા બધા સબ્જેક્ટનો છે તો પહેલાં આપણે પેપર વનનો જોઈએ તો પેપર વન ઉપર ક્લિક કરશો તો તમને બંને લેંગ્વેજની અંદર તમને અભ્યાસક્રમ જોવા મળી જશે ઓકે તમે જેવું ડાઉનલોડ કરશો તમને અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને લેંગ્વેજમાં તમને જોવા મળશે જેમ કે અહીંયા આપણે ડાઉનલોડ કરીએ તો જો અહીંયા ડાઉનલોડ થઈ ગયો ઇંગ્લિશમાં છે તમારો આખો સિલેબસ બરાબર પેપર વનનું પછી ગુજરાતીમાં પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા ગુજરાતીમાં તમે જોઈ લો તો આ તમને અહીંયા ગુજરાતીમાં પણ તમને આખો સિલેબસ જોવા મળશે એના પછી જોઈએ કે તમારે સબ્જેક્ટ વાઇઝ તમારે ચેક કરવું છે તો માની લો કે મારો મારો સબ્જેક્ટ સાયકોલોજી છે તો હું મનોવિજ્ઞાન ઉપર ક્લિક કરું છું તો મને અહીંયા અંગ્રેજી ગુજરાતી બંને લેંગ્વેજમાં મારો સિલેબસ જોવા મળી રહ્યો છે તો જેવું તમે ક્લિક કરશો તો તમને આખું સિલેબસની પ્રિન્ટ તમને મળી જશે કે તો ડાઉનલોડ કરી લેવાનું ગુજરાતી ઇંગ્લિશ બંનેની અંદર આ થઈ ગયું તમારા સિલેબસની વાત હવે આપણે જોઈએ જૂના પ્રશ્નપત્રો વિશે તો ડાઉનલોડ પર ફરી જાઓ જૂના પ્રશ્નપત્રો ઉપર ક્લિક કરો પેપર વનના જો કરવા હોય તો પેપર વનના તો તમે જોઈ શકો છો બે હજાર બેથી લઈને બે હજાર ત્રેવીસ સુધી છેલ્લી આપણી લાસ્ટ એક્ઝામ થઈ ત્યાં સુધી જેમ કે બે હજાર ત્રેવીસનું તમારે ચેક કરવું છે તો પેપર વન લખેલું છે એના ઉપર ક્લિક કરો જેવું ક્લિક કરશો ડાઉનલોડનું તમારે ઓપ્શન આવશે ડાઉનલોડ કરી અને તમે આ રીતે પેપર ડાઉનલોડ કરી શકો છો તો બે હજાર ઓલ બધા જ પેપરો અહીંયા અવેલેબલ છે ક્યાંય ગોથા ના ખાસો ઘણા તો પૈસા આપી આપી અને પેપરોના પ્રિન્ટ લે છે અલ્યા ભાઈ તમે જાતે ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ કઢાવો તો તમને સસ્તું પડશે અને તમારા મોબાઈલમાં પણ સેવ હશે તો તમે એની ટાઈમ ગમે ત્યારે તમે ટ્રાવેલિંગ કરતા હશો તો બી તમે પેપર જોઈ શકશો બરાબર ખોટા એમાં પૈસા બગાડશો નહીં બરાબર તમારે ઇંગ્લિશમાં જોઈતું હશે તો ઇંગ્લિશમાં આ પેપર વન તો તમારું ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં આવશે જો કે મેં તમને અહીંયા પેપર વનમાં ઓપન ફરીથી કરી અને તમને બતાવી દઉં કે પેપર વન જે છે બધાને ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં છે જુઓ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઇંગ્લિશ છે એક બાજુ અને એક બાજુ તમે જોઈ શકો છો કે ગુજરાતી છે બરાબર તો બંને લેંગ્વેજમાં તમારું પેપર વન છે બંને લેંગ્વેજમાં આવશે પછી વાત રહી તમે તમારા સબ્જેક્ટ ઉપર જાઓ છો માની લો કે સંસ્કૃતનું પેપર છે તો અહીંયા આપણે સંસ્કૃતના પેપરમાં જુઓ અહીંયા ત્રેવીસનું આપણે પેપર કાઢીએ લેટેસ્ટ બરાબર ને લાસ્ટ એક્ઝામનું તો અહીંયા જુઓ તમારું પેપર આખું સંસ્કૃતમાં જ આવશે સમજાય છે ને તો અહીંયા સબ્જેક્ટ વાઇઝ જે લેંગ્વેજ એ લોકોએ આપી હતી ને આપણે જ્યારે નોટિફિકેશન બુલેટિન બોર્ડમાં જોતા હતા એ મુજબ જ તમારું પેપર ટુ નીકળશે એ જ લેંગ્વેજમાં નીકળશે તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો હવે વાત કરીએ કે આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવાની ડાઉનલોડ ઉપર જાઓ જૂની આન્સર કી ઉપર ક્લિક કરો પેપર વનની નીકાળવી હોય તો પેપર વન ઉપર જજો અને પેપર ટુની તમારું જે તે સબ્જેક્ટ હોય એના પર ક્લિક કરશો તો બી તમારે આવી જશે તો અહીંયા જુઓ પેપર વનની આપણને આન્સર કી જોવા મળશે ઓકે તો અહીંયા જુઓ આ પેપર વનની આન્સર કી તમારી પાસે આવી ગઈ જે પેપર છે જે આન્સર કીનો અહીંયા ટાઈપ લખેલો છે એ જ ટાઈપનું પેપર તમારું અહીંયા અપલોડ કરેલું છે તો એમાં પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી ટેલિગ્રામ ચેનલમાં ઓલ મતલબ કે બે હજાર બેથી લઈને બે હજાર તેર સુધીના તમામ પ્રશ્નપત્રો ટેલિગ્રામ ચેનલ ઉપર આપણી ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે ઓકે આન્સર કી સાથે અવેલેબલ છે અને સિલેબસ પણ ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં અવેલેબલ છે પેપર વનનું ઓકે પેપર ટુનું તમારો સબ્જેક્ટ તો તમે તમારી રીતે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો બીજી વસ્તુ છે કે તમારે એ પ્રમાણપત્ર ક્યાંથી મેળવવું તો અહીંયા એ પ્રમાણપત્ર પણ તમને આપેલું છે તમે તમે અહીંયા જોઈ શકો છો બે હજાર સત્તરથી ઈ પ્રમાણપત્ર આ લોકો આપવાનું સ્ટાર્ટ કર્યું છે તો અત્યારે બે હજાર સત્તરથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના એ પ્રમાણપત્રો તમને અહીંયા જોવા મળે છે ઓકે પછી તમારું અહીંયા જી સેટ પ્રમાણપત્રની ખરાઈ તમારે અહીંયા કરવાની થતી નથી બરાબર તો બસ આટલી વસ્તુ છે તમારી ઓવરઓલ આ જે નવી નોટિફિકેશન આવી એમાં તો આ રીતે તમારે ફોર્મ ભરવાનું છે શાંતિથી ફોર્મ ભરજો ફોર્મ ભરવામાં ઉતાવળ ન કરતા સ્પેલિંગ મિસ્ટેક ન કરતા કોઈ પણ વિગત ભરવામાં મિસ્ટેક ન કરતા શાંતિ શાંતિથી વિગતો ભરજો અને બધા જ એક્ઝામની પૂરી તૈયારી સાથે એક્ઝામ આપવા જજો નહીં એવું થશે કે પાસિંગ સ્ક્વર આવશે તમારો મતલબ કે એકદમ કટ ઓફની છેક કિનારી એ તમારો સ્કોર આવશે તો તમને મજા નહીં આવે બરાબર તો તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને ફોર્મ ભરજો બધાને ઓલ ધ બેસ્ટ ભોલેનાથ પ્લેસ છે બધાને બાય ટેક કેર યુ લા લાઈક શેર કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ટેક યુ જય શ્રી કૃષ્ણ